फुल स्क्रीन करो तो इतना जाओ से। ओके स्टार्ट। यस गुड मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू ऑल? होप यू आर ऑल द वे वेरी वेल। नाइस टू सी यू वंस अगेन। सो यू रिमेम्बर व्हाट वी डिड लास्ट टाइम? गया अठवाडिया आपणे जे काम शुरू कर्युं हतुं त्यारे थोड़ीक एनी ब्रीफ आपी दऊं पहेला, अने त्यार पछी आपणे आजनुं काम छे ए शुरू करीए। सिलेबसनी वात करी हती पहेला, एटले तमारा स्क्रीन ऊपर जे अत्यारे स्लाइड देखाय छे, स्लाइड पण एमां लखे छे कि सेम फाइव नो सिलेबस शुं हतो। तो झड़पथी एक नजर नाखीए। दिस इज योर टेक्स्ट बुक एसपी धनावेल्स इंग्लिश एंड सॉफ्ट स्किल्स पब्लिश्ड बाय ओरिएंट ब्लेक स्वान। आ बुक वेली तके खरीदी लियो, बजार में अवेलेबल छे, अने तमे बधाए प्रवेश तो लई ज लेवानो छे हवे, एटले बुकनी चिंता कर्या वगर। इनकेस तमारे कदाच बुकनी जरूर न पड़े एवी होय तो आ बुक काम आवे एवी छे। सारा अंदर आर्टिकल्स छे, सारी स्टोरीज छे, अने हाउ वी यूज सॉफ्ट स्किल्स इन एवरी डे लाइफ एना माटेनी एक शार्पनिंग ऑफ स्किल्सनी ए स्किल सेटनी वात छे। ए तमने घणी बधी उपयोगी थाय एवी वातो छे एमां। सो बेटर यू हैव वन ऑफ योर ओन, एक सारी टेक्स्ट बुक तमारी घरमां होय ए पण आवश्यक छे। तो ए रीते थोड़ो प्रयास करो, झड़पथी आ टेक्स्ट बुक तमने मळी जाय, एटला माटे ज मैं स्क्रीन ऊपर એનો ફોટોગ્રાફ પણ રાખેલો છે। તો ધીસ ઇઝ યોર ટેક્સ્ટ। તમારે જે અભ્યાસ કરવાનો છે આ ટેક્સ્ટ બુકમાંથી, સેમ ફાઇવમાં યુનિટ્સ નંબર 1 to 5, આ યુનિટ નંબર 1 to 5નો સ્ટડી કરશો, એમાંથી 40 માર્કના પ્રશ્નો પૂછાશે, અને 40માંથી બીજા જે ટોપિક્સ છે આની સાથે જોડાયેલા ટેક્સ્ટ સિવાયના એની વાત કરીએ તો આ બધા ટોપિક્સ છે। मॉडल ऑक्सिलरीज एना 10 मार्क छे, प्रेस रिलीज, ऑफिशियल मेल्स एंड लेटर्स आ बधा 10-10 मार्कना, एटले कुल 70 मार्कनो यूनिवर्सिटी एक्जामनो सिलेबस छे। आ यूनिवर्सिटी एक्जामना सिलेबस उपरांत तमारे 30 मार्कना इंटरनल असाइनमेंट्स, एमसीक्यू टेस्ट्स और अदर टेस्ट्स यू हेव टू अंडरगो, अने ए ज्यारे एमांथी पसार थाओ त्यारे 100 માર્કનો એક આખો સેટ પૂરો થાય। ફ્રોમ ધીસ 100 માર્ક્સ યુ આર સપોઝ ટુ ગેટ 40 એટલીસ્ટ ટુ સક્સીડ। 40 માર્ક તમારે સક્સેસ માટે જરૂરી છે, પણ આ 40 માર્કનું એ બાયફર્કેશન કેવી રીતે છે? તો 40 માર્કમાં એવી પરિસ્થિતિ છે કે એમાંથી 12 એ તમારા ઇન્ટરનલ અસેસમેન્ટ, એટલે 30 માર્ક જે કોલેજ આપે છે કોલેજમાંથી 30માંથી 12 મેળવવા જરૂરી છે, અને યુનિવર્સિટીની એક્ઝામ છે જે 70 માર્ક્સની, આ યુનિવર્સિટી એક્ઝામ એના 70માંથી 28 મિનિમમ આવવા જોઈએ। એટલે આમ પ્રયાસ કરો, કદાચ નબળો પ્રયાસ હોય તો એ 40 માર્ક મેળવવા બહુ સરળ છે, બહુ ચિંતા કરાવે એવો સિલેબસ નહીં, છતાં પણ જો સારી રીતે એમાં પસાર થાવ તો ડિસ્ટિંક્શન માર્ક લેવા પણ બહુ સહેલી બાબત છે। તો આ થઈ સિલેબસની રચના આખી। પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એના માટે આપણે થોડી રાહ જોવી પડશે, કારણ કે કોરોનાની પરિસ્થિતિમાં સિસ્ટમ બદલી જતી હોય, છેલ્લે છેલ્લે જ્યારે પરીક્ષા આવે ત્યારે કઈ રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે એ અત્યારથી નક્કી થઈ શકે એવું નથી। આમ સ્કીમ આપેલી હોય છે, પણ એ સ્કીમ અત્યારે લાગુ પાડી શકાય એવી હોતી નથી, તો એટલા માટે તમે બધા એક મેન્ટલી પ્રિપેર્ડ રહ્યો કે આ આખો સિલેબસ આપણે 100 માર્કનો અભ્યાસ કરવાનો છે, એમાંથી કોઈ પણ રીતે પ્રશ્નો પૂછાય। સાધારણ રીતે ટેક્સ્ટમાંથી જે પૂછાય છે એ લોંગ આન્સર ક્વેશ્ચન, શોર્ટ આન્સર ક્વેશ્ચન આવું પૂછાતું હોય, એકાદી શોર્ટ નોટ પૂછાય। બાકી અહીંયા જે 3 ટોપિક તમારા સ્ક્રીન પર દેખાય છે, મોડલ ઓક્ઝિલરીઝ તો એ ગ્રામર ટોપિક છે, તો એમાં વી આસ્ક યુ સમ ગ્રામેટિકલ એક્સરસાઇઝ ટુ સરપાસ। મોડલ ઓક્ઝિલરીઝ છે એનો ઉપયોગ કઈ રીતે થાય, એક કેવા વાક્યોમાં એનો તમે ઉપયોગ કરી શકો, ખાલી જગ્યા ભરો કે એવી રીતે કંઈક કોઈ એક્સરસાઇઝ હોઈ શકે। પ્રેસ રિલીઝ તમારે લખવી પડે અને એ ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ છે,
તો ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગનો પણ તમને અભ્યાસ થાય એ માટે પ્રેસ રિલીઝ સારી રીતે લખાય એની પણ મેં થોડી વાત ગયા વખતે કરી દીધી છે. ઓફિશિયલ મેઇલ્સ એન્ડ લેટર્સ, આ મેઇલ્સ એન્ડ લેટર્સમાં શું હોય? તો મેઇલ્સ એન્ડ લેટર્સમાંની આજકાલ તો બધા ઓફિશિયલ મેઇલ્સ એટલે ઈમેઇલની વાત છે, એ કેવી રીતે લખાય, ડ્રાફ્ટ કેવી રીતે કરાય. આ ઓફિશિયલ મેઇલ્સ, ફ્રેન્ડલી મેઇલ્સ કે સોશિયલ મેઇલ્સની વાત નથી આ, પણ ઓફિશિયલ એટલે અધિકૃત એવા પ્રકારના મેઇલ્સ કેવી રીતે લખાય, એનું ડ્રાફ્ટિંગ કેવું હોવું જોઈએ, આ બધી એક શીખવાનો વિષય છે, સોફ્ટ સ્કિલ્સનો વિષય છે આમ જોઈએ તો. તો એ એટિકેટ્સ, નેટિકેટ્સ જેને કહેવાય છે, નેટ ઉપરના એટિકેટ્સ કેવા હોવા જોઈએ આપણા, તો એની વાત પણ ત્યાં તમને જાણવા મળશે. અને એ પણ ડિસ્ક્રિપ્ટિવ ટોપિક છે 10 માર્કનો. એક કે બે મેઇલ લખવાની વાત આવે, લેટર લખવાની વાત આવે તો કેવી રીતે લખવા, એની તમે એમાંથી જાણકારી મેળવશો. તો આ આખું સ્ટ્રક્ચર છે, એમાંથી 40 માર્ક મિનિમમ તમે લઈ શકો કેવી રીતે, એની ધારણા અત્યારથી થઈ શકે એટલા માટે આ સિલેબસની વાત કરી હતી. અને લાસ્ટ વીક આપણે જે કામ શરૂ કર્યું હતું દેટ વોઝ અબાઉટ મોડલ ઓક્ઝિલરીઝ. તો ફરી એકવાર મોડલ ઓક્ઝિલરીઝની વ્યાખ્યા કે એની સમજ અહીંયા આપેલી છે, એકવાર વાંચીએ સાથે બધા અને પછી તમે એને મમળાવો મનમાં તો ખ્યાલ આવશે કે મોડલ ઓક્ઝિલરીઝ શું છે. ઓક્ઝિલરી એ શબ્દ તમારા માટે કદાચ જાણીતો છે, પણ મોડલ ઓક્ઝિલરીઝ એ પણ કદાચ જાણીતો હોય તો હવે કોલેજ લેવલે અને એ પણ છેલ્લા વર્ષમાં તમારે ડીપર સ્ટડી, એક ઊંડો અભ્યાસ કરવો જોઈએ આ ટોપિકનો. અને એટલા માટે આ ટોપિક અહીંયા છે મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ આર ઓક્ઝિલરી વર્બ્સ, વર્બ એટલે ક્રિયાપદ, દેટ લેન્ડ ડિફરન્ટ શેડ્સ of meaning to the main verb to which they are attached. વાક્યમાં એક ક્રિયાપદ હોય, જે મુખ્ય ક્રિયાપદ હોય, એ મુખ્ય ક્રિયાપદની સાથે એક મોડલ ઓક્ઝિલરી જોડાવાથી એના અર્થમાં કેવી અર્થ છાયા ઉમેરાય એની થોડી વાત મોડલ ઓક્ઝિલરીઝ દ્વારા આપણે કરતા હોઈએ છીએ. તો માનો કે એક વાક્ય લઈએ, આઈ સ્વિમ 2 માઇલ્સ એવરી ડે ફોર એક્ઝામ્પલ. હું દરરોજ 2 માઇલ તરું છું, પાણીમાં તરવું એટલે સ્વિમ. પણ હવે પછી એમાં મોડલ એક શેડ ઉમેરવો છે અર્થનો, તો એ કેવી રીતે ઉમેરાય? તો સ્વિમ મુખ્ય ક્રિયાપદ છે, એમાં એક મોડલ ઓક્ઝિલરી ઉમેરીએ. તો મોડલ ઓક્ઝિલરી કયા કયા છે? તો કેન, મે, માઇટ, વુડ, શુડ, ઓટ ટુ વગેરે, અને એના જેવા બીજા ફ્રેઝલ મોડલ ઓક્ઝિલરીઝ પણ છે, એની વાત થોડીક વાર પછી કરું. તો આઈ સ્વિમ 2 માઇલ્સ એવરી ડે, એમાં તમે કેન ઉમેરો ફોર એક્ઝામ્પલ, અને કંઈક એમાં સરસ મજાનો ટ્વિસ્ટ આપવો હોય તો આઈ કેન સ્વિમ 5 માઇલ્સ એટ એ સ્ટ્રેચ, કોઈ પણ જાતે રોકાયા વગર હું 5 માઇલ તરી શકું છું. આ તરી શકવાની કેપેસિટી હોવી એ કેન મોડલ દ્વારા, કેન મોડલ ઓક્ઝિલરી દ્વારા આપણે દર્શાવતા હોઈએ છીએ. આઈ મસ્ટ સ્વિમ 2 માઇલ્સ એવરી ડે, મારી હેલ્થ સારી રાખવા માટે મારે દરરોજ 2 માઇલ તરવું તો જોઈએ જ, ફરજિયાત. તો એક મસ્ટનો ઉપયોગ દ્વારા કેવો શેડ ઉમેરાય અર્થમાં, કેનના ઉપયોગ દ્વારા કેવો શેડ ઉમેરાય અર્થમાં, આની બધી જાણકારી આ મોડલ ઓક્ઝિલરીઝ એની વાતો આપણે ગયા વખતે કરી છે. તો આ એની સમજ છે, એ તમે ધ્યાનથી એકવાર વાંચી જાઓ. બીજું વાક્ય છે, વાંચું છું, મોડલ્સ હેલ્પ ટુ એક્સપ્રેસ ધ મૂડ ઓર એટીટ્યુડ ઓફ ધી સ્પીકર એન્ડ કન્વે આઈડિયાઝ અબાઉટ પોસિબિલિટી, પ્રોબેબિલિટી, નેસેસિટી, ઓબ્લિગેશન, એડવાઇઝેબિલિટી એન્ડ પરમિશન. બોલનારના વલણ ઉપર, એના જુદા જુદા અર્થો ઉપર કેવી અસર આવે મોડલના યુઝ દ્વારા, તો એક પ્રકારના જુદા પ્રકારના આઈડિયાઝ અહીંયા તમને દેખાય. કન્વે આઈડિયાઝ અબાઉટ પોસિબિલિટી, પોસિબિલિટી એટલે શક્યતા, પ્રોબેબિલિટી એટલે સંભાવના, નેસેસિટી એટલે જરૂરિયાત, ઓબ્લિગેશન કંઈક ફરજિયાત પણ, એડવાઇઝેબિલિટી સલાહ ભરેલું, પરમિશન એટલે મંજૂરી વગેરે. તો આ બધી વાતો
એમાં પડેલી છે. આ બધા શબ્દો મહત્વના છે. પોસિબિલિટી, આ જેના અર્થો છે મોડલ ઓક્ઝિલરીના, પોસિબિલિટી, પ્રોબેબિલિટી, નેસેસિટી, ઓબ્લિગેશન, એડવાઇઝેબિલિટી એન્ડ પરમિશન. તો ધીઝ આર ધ થિંગ્સ દેટ વી સ્ટડી ઇન મોડલ ઓક્ઝિલરીઝ. તો આ મોડલ ઓક્ઝિલરીઝનો સેમ ફાઇવમાં ઊંડાણપૂર્વકનો અભ્યાસ એ જરૂરી છે, એ તમારે આની સાથે જોડવાનું છે. ધ સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ આર, હવે મેં બે પ્રકારના મોડલ ઓક્ઝિલરીઝની વાત કરી છે, તો એમાં આ સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ છે. કેન, મે, મસ્ટ, શેલ, વિલ, કુડ, માઇટ, શુડ, વુડ. અને એનો બીજો પ્રકાર છે સમ ફ્રેઝલ મોડલ ઓક્ઝિલરીઝ. ફ્રેઝ એટલે શું? તો ફ્રેઝ એટલે એકથી વધુ શબ્દો હોય એને ફ્રેઝ કહેવાય, શબ્દોનો સમૂહ. તો ફ્રેઝવાળા કેટલાક મોડલ ઓક્ઝિલરીઝ છે. તો અહીંયા તમને દેખાશે બી એબલ ટુ, આખો સાથે. બી એટલે શું? તો આ બીના જુદા જુદા સ્વરૂપો છે, ઇઝ, એમ, આર, વોઝ, વેર, વિલ બી, શેલ બી. તો બી એબલ ટુ એ પણ એક મોડલ ઓક્ઝિલરી બની જાય છે. બી સપોઝડ ટુ, ઇઝ સપોઝ ટુ, આર સપોઝ ટુ. આનો અર્થ શું થાય એની વાત તો ધીરે ધીરે આવશે. હેવ ટુ, હેવ ટુ ઓબ્લિગેશન બતાવે, ફરજિયાતપણું. ઓટ ટુ એટલે એડવાઇઝેબિલિટી છે. હેવ બેટર એ પણ એડવાઇઝેબિલિટીનો એક પ્રકાર છે. બી ગોઈંગ ટુ, ઇઝ ગોઈંગ ટુ, આર ગોઈંગ ટુ, વેર ગોઈંગ ટુ, વોઝ ગોઈંગ ટુ. બી ટુ આ પણ એક મોડલ ઓક્ઝિલરી છે. હેવ ગોટ ટુ, યુઝડ ટુ. આના બધા એક્ઝામ્પલ્સ હું થોડી વારમાં આપું છું તમને. તો આનો વાક્યમાં પ્રયોગ કેવી રીતે થાય? આ વાક્યમાં પ્રયોગ એ ધીરે ધીરે તમારી સામે સ્ક્રીન પર આવતો જશે, એ રીતે તમે સમજતા જજો. સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ, સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ આર ઓલવેઝ ફોલોડ બાય ધ સિમ્પલ ઓર સ્ટેમ ફોર્મ ઓફ ધી વર્બ્સ. એટલે જે સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ છે, કેન, મે, માઇટ, શુડ, વુડ, કુડ, આ બધા જે શબ્દો છે, એના પછી જે તરત જ ક્રિયાપદ આવતું હોય એ ક્રિયાપદ મૂળ સ્વરૂપનું હોય. આ યાદ રાખવાની જરૂર છે બધાએ. આઈ કેન સ્વિમ, આઈ કેન સ્વમ એમ ક્યારેય નહીં આવે. આઈ કેન સ્વિમિંગ એવું ક્યારેય ના આવે. આઈ કેન, આઈ કુડ સ્વેમ, એસ ડબલ્યુ એ એમ, આવું ક્યારેય ન હોય. તો કેન, મે, માઇટ, કુડ, વુડ, શુડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. ગો હોય તો ગો જ આવવું જોઈએ. ગોનું વેન્ટ થતું હોય તો વેન્ટ કોઈ પણ મોડલ ઓક્ઝિલરી પછી ક્યારેય નહીં હોય. એટલે આઈ કેન વેન્ટ એવું ન હોય, આઈ કેન ગોન એવું ક્યારેય ન હોય, આઈ કેન પ્લે એવું હોય પણ આઈ કેન પ્લેડ એવું ક્યારેય ન હોય. તો આ એક બહુ સરસ નિયમ છે એનો. આ સમજી લઈએ તો મને લાગે છે કે આપણી ઘણી સરળતા થઈ જાય. તો ફોલોડ બાય ધ સિમ્પલ ફોર્મ ઓફ ધી વર્બ, એટલે સ્ટેમ એટલે મૂળ, પાયાનું સ્વરૂપ. હિયર આર સમ એક્ઝામ્પલ્સ ઓફ ધી હાઉ સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ ઇન્ફ્લુઅન્સ મીનિંગ. આ અર્થને કેવી રીતે અસર કરે આવા સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ, એના કેટલાક ઉદાહરણો છે. અહીંયા જુઓ, આઈ કેન ગો, એનો અર્થ થાય આઈ એમ એબલ ટુ ગો, આઈ હેવ પરમિશન ટુ ગો. આવા બે અર્થ એમાંથી નીકળે. આઈ કેન ગો, હવે મને પરમિશન મળી ગઈ જવાની. આઈ એમ એબલ ટુ ગો, ના હું શક્તિશાળી છું, જઈશ ત્યાં. તો આવા બે અર્થ. આઈ કુડ ગો, તો એના પણ જુદા અર્થો છે. ઇફ સર્ટન કન્ડિશન્સ વેર મેટ, આઈ વુડ બી એબલ ટુ ગો. આઈ મે ગો, ઇટ ઇઝ નોટ સર્ટેન બટ દેર ઇઝ અ ચાન્સ દેટ આઈ વિલ ગો. આનો અર્થ એવો થાય, મે વાળું ઉપયોગ કરો જ્યારે. આ ત્રણેયના ઉપયોગમાં થોડીક થોડી ભિન્નતા છે, કેન, કુડ અને મે. તો આઈ મે ગોમાં શું છે? તો ઇટ ઇઝ નોટ સર્ટેન બટ દેર ઇઝ અ ચાન્સ દેટ આઈ વિલ ગો. એક શક્યતા છે કે હું કદાચ જાઉં. આઈ મે ગો. આઈ હેવ પરમિશન ટુ ગો, મને મંજૂરી મળી ગઈ છે કે હું જાઉં. તો આવા જુદા જુદા મોડલ ઓક્ઝિલરીઝ એના અર્થ સામે મેં આપ્યા છે. અહીંયા પણ એનો અભ્યાસ કરો, તમને દેખાશે આઈ માઇટ ગો, ઇટ ઇઝ નોટ સર્ટેન બટ દેર ઇઝ અ ચાન્સ આઈ વિલ ગો. એટલે મેની જેમ જ માઇટનો ઉપયોગ થઈ શકે. હવે મેની જેમ જ માઇટનો ઉપયોગ થાય, હવે માઇટ છે આમ તો મેનું ભૂતકાળનું સ્વરૂપ ગણાય, છતાં પણ અહીંયા એનો વર્તમાન કાળમાં ઉપયોગ છે, તમે એ પણ જોઈ શકશો એનો. આઈ માઇટ ગો, ઇટ ઇઝ નોટ સર્ટેન
બટ દેર ઇઝ અ ચાન્સ આઈ વિલ ગો, આઈ માઇટ ગો. એ કદાચ મેથી પણ ઓછી પોસિબિલિટી બતાવતું હોય એવું એક મોડલ ઓક્ઝિલરી છે જેને આપણે સમજવાની આ રીતે જરૂર છે. આઈ મસ્ટ ગો, આઈ મસ્ટ ગો ક્યારે કહેવાય? તો હવે ફરજિયાત પણ દર્શાવવું, આ મારે જવું જ જોઈએ, ત્યાં ફરજિયાત જવું જોશે. આઈ શેલ ગો એટલે ફ્યુચર બતાવે છે, ભવિષ્યમાં આઈ શેલ ગો, હું જઈશ. ક્યારે જઈશ એ નક્કી નથી પણ જઈશ. આઈ શુડ ગો, આઈ શુડ એટલે એડવાઇસ છે, ત્યાં જવું જોઈએ. ઓ ઇટ ઇઝ એડવાઇઝેબલ, રેકમેન્ડેડ, ઓબ્લિગેટરી ધેટ આઈ ગો. આઈ વિલ ગો, હવે વિલ અને શેલના ઉપયોગમાં પણ ફેર છે. જુઓ તમે, આઈ શેલ ગો ત્યારે તમે ફ્યુચર વિશેની વાત કરો છો કે હું કદાચ જઈશ. આઈ વિલ ગો, ઇટ ઇઝ સર્ટેન દેટ આઈ એમ ગોઈંગ ઇન ધ ફ્યુચર. હવે વિલ કહો ત્યારે એમાં થોડીક વધારે ચોકસાઈ છે કે મારે જવાનું જ છે, આવતીકાલે હું જઈશ જ. આવું જ્યારે બનવાનું હોય, નક્કી જ હોય, ત્યારે આઈ વિલ ગો. પણ આઈ શેલ ગો ત્યારે કદાચ જાઓ એ ખરો ને નહીં જાઓ આવતીકાલે, એમ પણ એનો અર્થ થાય. આઈ એમ વિલિંગ ટુ ગો એવો પણ બીજો અર્થ અહીં વિલ ગોની સાથે જોડાયેલો છે. તો એ તમારે ત્યાં સમજવા માટે તમારી સામે જુદા જુદા અર્થો મૂક્યા છે. આઈ વુડ ગો, આઈ વુડ ગોનો અર્થ હશે માય ગોઈંગ ઇઝ અનસર્ટેન, ઇટ ડિપેન્ડ્સ ઓન સર્ટન કન્ડિશન્સ. આઈ વુડ ગો એમ જ્યારે કહો ત્યારે એ વિલનું ભૂતકાળ નથી, પણ તો શું છે, તો એનો વર્તમાન કાળમાં જ ઉપયોગ છે, પણ એનો અર્થ જુદો છે. માય ગોઈંગ ઇઝ અનસર્ટેન, અનસર્ટેન એટલે શું, અચોક્કસ. મારું જવાનું બહુ નક્કી નથી, આઈ વુડ કદાચ જઈશ. ઇટ ડિપેન્ડ્સ ઓન સર્ટન કન્ડિશન્સ, કેટલીક પરિસ્થિતિઓ પર આધારિત છે આ વાત કે હું જઈશ કે કેમ. જો પરિસ્થિતિઓ મારા કામની હશે તો હું જઈશ, નહીં તો ન પણ જઈ શકું, ન પણ જઈ શકું એમાં એવી શક્યતા બતાવેલી છે. પણ જ્યારે તમે વિલનો ઉપયોગ કરો છો ત્યારે ફરી જુઓ તો એમાં ખ્યાલ આવશે, ઇટ ઇઝ સર્ટેન, અહીંયા અનસર્ટેન છે. આ સર્ટેન એટલે ચોક્કસ, અનસર્ટેન એટલે અચોક્કસ. એટલે વિલ ગો જ્યારે કહો છો ત્યારે શું બને છે, તો વિલ ગો કહો ત્યારે હું ચોક્કસ જઈશ, અને વુડ ગો ત્યારે જો પરિસ્થિતિઓ મને અનુકૂળ હશે તો જઈશ. હવે આ બે વચ્ચે બહુ માઇન્યુટ ભેદ છે, નાનકડો ભેદ છે, તો આ પણ આપણે સમજવો જોઈએ. પરીક્ષામાં કંઈક આવું પૂછી શકે તમને કે વિલ અને વુડ એના વચ્ચેનો ડિફરન્સ તમારે ત્યાં સમજાય, એ તો કરવું જોઈએ. પરીક્ષામાં તમારી સામે કોઈ એવું વાક્ય આવે તો તમારે ત્યાં સમજીને આ વિલ મૂકવું કે વુડ મૂકવું, એ ત્યાંથી આપણે જો અત્યારે શીખેલા હશું, અત્યારે ધ્યાનમાં હશે તો તરત જ ખ્યાલ આવશે આપણને. હવે કેન છે શું બતાવે છે, મોડલ ઓક્ઝિલરી એનું નામ છે. અહીંયા એ કયો શબ્દ છે એનું, એના અર્થ બતાવ્યા છે, યુઝિસ. તો કેન, એબિલિટી, પોસિબિલિટી, ઇન્ફોર્મલ, પોલાઇટ રિક્વેસ્ટ, પરમિશન. આઈ કાન્ટ સ્વિમ એ મારી ઇનએબિલિટી બતાવે છે, CANT, કાન્ટ, કેન નોટ. કેન આઈ બોરો ધીસ ફ્રોમ યુ, એવું કંઈક વાક્ય છે ત્યાં. કેન આઈ બોરો ધીસ રૂલર, યુ કેન ગો ટુ ધ પાર્ટી, તને પરમિશન છે, તું જઈ શકે છે પાર્ટીમાં. કુડનો ઉપયોગ શું થાય, તો અહીંયા શબ્દો આપ્યા છે, કેન છે એબિલિટી, પ્રોબેબિલિટી, પોસિબિલિટી, ઇન્ફોર્મલ, પોલાઇટ રિક્વેસ્ટ અને પરમિશન. પોલાઇટ રિક્વેસ્ટ બતાવે છે, કુડ છે. કુડ યુ ટેલ મી ધ ટાઈમ, આપણે કોઈને ટાઈમ પૂછવો હોય તો સરસ પોલાઇટલી પૂછવું હોય તો કેવી રીતે પૂછાય, વિનમ્રતાથી. કુડ યુ ટેલ મી ધ ટાઈમ, કુડ યુ પ્લીઝ ટેલ મી ધ ટાઈમ, એમ પણ કહી શકો. સર્ટેન્ટી, 50% જેવી જ્યારે ચોકસાઈ હોય ત્યારે, શી કુડ બી ધેર બાય નાઓ, અત્યારે તે ત્યાં પહોંચી ગઈ હશે. શી કુડ બી ધેર બાય નાઓ. સજેશન, કોઈ સૂચન કરવું હોય તો પણ કુડનો. યુ કુડ રિંગ ધેમ, તમે એને ફોન કરી શકો છો, તેઓને ફોન કરી શકો છો. પછી માઇટ, એટલે એ સર્ટેન્ટી બતાવે છે, પણ એ પણ લગભગ લેસ ધેન 50%, 50%થી ઓછી સર્ટેન્ટી બતાવે છે. વેર આર ધે, ધે માઇટ બી એટ ધી પાર્ક, તેઓ ક્યાં છે,
તો એ શક્યતા બતાવી છે, સર્ટેન્ટી એટલે ચોકસાઈ બતાવી છે 50% કરતાં ઓછી, કે તે કદાચ પાર્કમાં હશે, કદાચ પહોંચી ગયા હશે અને પહોંચવાના હશે. આવી જ્યારે વાત કરવી હોય ત્યારે દે માઇટ બી એટ પાર્ક. પછી મેં જુઓ, મે સજેસ્ટ્સ પોલાઇટ રિક્વેસ્ટ, મે વી કમ ઇન. જ્યારે તમે સ્ટુડન્ટ તરીકે ક્લાસરૂમમાં પ્રવેશતા હો ત્યારે જો ટીચર હાજર હોય તો તમે કેવી રીતે પ્રવેશો? તો પૂછશો મે આઈ કમ ઇન? તો એ રિક્વેસ્ટ છે કે પરમિશન માગતી એક રિક્વેસ્ટ છે. પછી ફોર્મલ પરમિશન, કોઈને પરમિશન આપવી હોય તો યુ મે નોટ સ્પીક ડ્યુરિંગ ધ ટેસ્ટ. તમારે ટેસ્ટ દરમિયાન બોલવું જોઈએ નહીં. માનો કે તમે કોઈ લેબોરેટરીમાં જાઓ છો અને તમારો ટેસ્ટ કરવાનો છે, કોઈ સ્કેન કરવાનો છે, એક્સરે લેવાનો છે, તો તમને કહેશે કે એક્સરે ચાલુ હોય ત્યારે બોલવું નહીં. તો યુ મે નોટ સ્પીક ડ્યુરિંગ ધ ટેસ્ટ, એવું હોઈ શકે. પરીક્ષા આપતા હો ત્યારે પણ તમને એવું કહી શકાય કે યુ મે નોટ સ્પીક ડ્યુરિંગ ધ ટેસ્ટ. પછી સર્ટેન્ટી લેસ દેન 50%, ઓછા 50%થી ઓછી શક્યતા, તો એમાં શી મે નોટ બી ઇન, તે કદાચ અંદર ન પણ હોય, નક્કી નથી, 50%થી ઓછી શક્યતા છે. પછી જુઓ શુડ ઓટ ટુ. આ શુડ અને ઓટ ટુ લગભગ સરખા છે, એના ઉપયોગમાં તમને થોડોક ભેદ ક્યાંક દેખાશે. યુ શુડન્ટ સ્મોક, યુ ઓટ ટુ ગો ટુ ધી ડોક્ટર. આમાં એડવાઇસ છે, સલાહ આપી છે. યુ શુડન્ટ સ્મોક, તમારે સિગારેટ પીવી જોઈએ નહીં અથવા તો ધૂમ્રપાન ન કરવું જોઈએ. યુ ઓટ ટુ ગો ટુ ધી ડોક્ટર, હવે આમાં પણ સલાહ આપવામાં આવી છે કે તમારે હવે ડૉક્ટરની મુલાકાત લઈ લેવી જોઈએ, ભાઈ તમારી તબિયત સારી નથી. તો કોઈને તમે ધક્કો મારીને ડૉક્ટર પાસે તો મોકલતા નથી, કોઈને કહેવું હોય કે તમારે હવે મોટા ડૉક્ટરને મળવું જોઈએ તો તમે આવી સલાહ આપો, યુ ઓટ ટુ ગો ટુ ધી ડોક્ટર. પછીનો જે શબ્દ છે એ ડિડક્શન, એટલે ધારણા કરવી. ધારણા કરવી હોય ત્યારે પણ શુડનો ઉપયોગ થાય. દે શુડ અરાઈવ બાય 10, 10 વાગ્યા સુધીમાં તેઓ અહીંયા આવી જશે. આ ધારણા કરતો શબ્દ પણ શુડ દ્વારા રજૂ કરી શકાય. તો એ છેલ્લું વાક્ય જુઓ, ડિડક્શનની સામે લખ્યું છે દે શુડ અરાઈવ બાય 10. તો આ જુદા જુદા અર્થો માં જુદા જુદા મોડલ ઓક્ઝિલરીઝ વપરાય છે. છેલ્લા બે છે જોઈ લઈએ. મસ્ટ એટલે ઓબ્લિગેશન, ફરજિયાત પણ. હું આઈ મસ્ટ ડુ માય ટેક્સ રિટર્ન્સ, મારા ટેક્સ રિટર્ન્સ મારે હવે ભરી દેવા પડે એવો સમય આવી ગયો, છેલ્લી તારીખ છે, આઈ મસ્ટ, તો હવે કરવું જ પડશે. આવું જ્યારે ફરજિયાત પણ હોય ત્યારે આ પ્રકારના મસ્ટનો ઉપયોગ થાય. મસ્ટનો ઉપયોગ પ્રોહિબિશન એટલે કંઈક પ્રતિબંધિત કરવું હોય ત્યારે એના નેગેટિવ અર્થમાં એને સામાન્ય રીતે જોવું જોઈએ. યુ મસ્ટ નોટ ડ્રાઈવ ઓન ધ રાઈટ ઇન ધ યુકે. આપણે અહીંયા લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે તો યુકેમાં રાઈટ હેન્ડ ડ્રાઈવ હશે, કે જે હશે તે કદાચ એની પરિસ્થિતિ જુદી હોય. તો યુકેમાં તમારે રાઈટમાં ટ્રાવેલ કે ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં. યુ મસ્ટ નોટ, યુ મસ્ટ નોટ વોક ઓન ધ ગ્રાસ. તમારે ગ્રાસ પર એટલે ઘાસ પર ચાલવું જોઈએ નહીં, બાજુમાંથી ચાલો. તો મસ્ટ એની સાથે નોટ જોડાય તો એ નેગેટિવ પ્રોહિબિશન આવે છે, ત્યાં પ્રતિબંધ છે એના ઉપર. અહીંયા તમે સ્મોકિંગ કરી શકતા નથી, યુ મસ્ટ નોટ સ્મોક હિયર. અહીંયા તમે સ્મોકિંગ કરી શકતા નથી એવું જ્યારે વાક્ય આવે ત્યારે એમાં નેગેટિવ પ્રોહિબિશનની વાત આવે છે. ત્યાર પછીનું છે સ્ટ્રોંગ સર્ટેન્ટી, એકદમ ચોક્કસ એવી ખાતરીબદ્ધતા. હી ઇઝ નોટ હિયર ટુડે, હી મસ્ટ બી સિક. એ આજે અહીંયા આવ્યો નથી એનો અર્થ કે માંદો પડ્યો હશે. આવી એક સખત ધારણા કરવી હોય ત્યારે, ગઈકાલે જ્યારે અહીંયા હતો ત્યારે એને શરદી ઉધરસ તો હતા પણ આજે નથી આવ્યો એનો અર્થ કે માંદો પડ્યો હશે, વધારે માંદો થયો હશે. તો આવી કોઈ સખત સ્ટ્રોંગ સર્ટેન્ટીની વાત કરવી હોય ત્યારે પણ મસ્ટનો ઉપયોગ કરી શકાય. પણ બે વાક્યો સાથે મૂક્યા છે, તમે જોજો. હી ઇઝ નોટ હિયર ટુડે, હી મસ્ટ બી સિક. અને છેલ્લે છે વુડ. વુડ પણ પોલાઇટ રિક્વેસ્ટ અને ઇન્ક્વાયરી માટે એનો સરસ રીતે ઉપયોગ થાય છે. વુડ યુ લાઈક એ ડ્રિંક,
તમારે કંઈ પીવું છે? પ્રેફરન્સ એટલે આપણી ચોઈસ બતાવવા માટે પણ વુડનો ઉપયોગ. આઈ વુડ રાધર સ્ટે ઇન ટુ નાઇટ. આઈ વુડ રાધર સ્ટે ઇન ટુ નાઇટ એટલે શું? તો આજે હું અંદર જ સુઈશ, એ વધારે સલાહ ભરેલું છે, એ પ્રેફરેબલ છે. આજે મને ચા કરતાં કોફી વધુ ગમે છે. આઈ પ્રેફર કોફી ટુ ટી. મને ચા કરતાં કોફી વધુ ગમે છે, તો આઈ પ્રેફર કોફી ટુ ટી. એટલે આઈ વુડ રાધર ટેક કોફી દેન ટી, એમ કેવું હોય તો વુડના ઉપયોગ સાથે કહી શકો. ઓકે, તો આ જે આખો ચાર્ટ છે એનો, એ ચાર્ટને તમે જો બરાબર અભ્યાસ કરશો તો તમને એના ઉપયોગ કરવાની સમજ આવી જશે. એટલે આનો સ્ક્રીનશોટ લેવાય તો તમે લઈ લો, તો તમને જેથી ખ્યાલ આવે. ઓકે, આઈ વિલ વેઇટ ફોર અ ફ્યુ સેકન્ડ્સ હિયર. અને આની સાથે હું બીજી એક જોડતી પણ વાત કરું છું હવે. હવે જુઓ, અહીંયા તમને આ નિયમ જે મેં પહેલાં કીધો હતો કે સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ આર ઓલવેઝ ફોલોડ બાય ધ સિમ્પલ ઓર સ્ટેમ ફોર્મ ઓફ ધી વર્બ. આ સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા મૂળ પાયાનું ક્રિયાપદ વપરાય છે. તો હવે આ ચાર્ટમાં પાછા જાઓ તમે, તો કેન, આઈ કાન્ટ, સ્વિમ, સ્વિમ એ મૂળ ક્રિયાપદ છે. કેન આઈ બોરો ધીસ રૂલર, કેન આઈ બોરો એટલે શું? તમારાથી ઉછીનું લઈ શકું, બોરો. હવે એમાં બોરોડ નથી, બોરોડ હોય તો ભૂતકાળ થાય, પણ કેન છે એનો ઉપયોગ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. યુ કેન ગો, અહીંયા ગો એમને આવે છે, ગો વેન્ટ ગોન, તો વેન્ટ કે ગોન નથી આવતું. કુડ યુ ટેલ મી, ટેલ આ ક્રિયાપદ કુડ્સની સાથે જોડાય છે એટલે મૂળ ક્રિયાપદ આવશે. શી કુડ બી, ટુ બી પણ એક મૂળ ક્રિયાપદ છે, બીનું ભૂતકાળ થાય વોઝ અને એનું ભૂતકૃદન થાય બીન, એટલે એ નથી વપરાતા અહીંયા, પણ મૂળ ક્રિયાપદ. યુ કુડ રિંગ, આ રિંગ રેંગ રેંગ એટલે અહીંયા મૂળ ક્રિયાપદ રિંગ. વેર આર દે, દે માઇટ બી. મે વી કમ, કમ કેમ કમ, તો અહીંયા કમ જ વપરાય છે. યુ મે નોટ સ્પીક, સ્પીક સ્પોક સ્પોકન, પણ અહીંયા મૂળ ક્રિયાપદ. તો આ બધા આ રીતે તમારી સામે ઉદાહરણો છે, એને આ રીતે મૂલવવાના છે. એની સરસ મજાની ગાઈડલાઇન્સ છે આમાં. એટલે ઓનલાઈન લેક્ચરમાં ઘણીવાર કેટલીક મર્યાદા હોય છે, હું બોર્ડ પર લખીને સમજાવતો હોઉં, એના કરતાં વધારે સારી રીતે ત્યાં ઉદાહરણ સાથે સમજાવી શકું. એટલા માટે જ મેં અહીંયા સ્ક્રીન પર પણ એવા ઉદાહરણો મૂક્યા છે તમારા માટે, કે જે સરળતાથી સમજાય. તો આ એક સરસ ચાર્ટ તમને સમજાઈ જાય, અને આનો સ્ક્રીનશોટ લીધો હોય તો ધીરે ધીરે એનો અભ્યાસ પણ તમે કરી શકો, એ રીતે કરજો. ફ્રેઝલ મોડલ ઓક્ઝિલરીઝ, હવે આની વાત કરીએ થોડીક. એકથી વધુ શબ્દોવાળા મોડલ ઓક્ઝિલરીઝ કેવા હોય અને એનો ઉપયોગ કેવી રીતે થાય? લાઇક સિંગલ વર્ડ મોડલ ઓક્ઝિલરીઝ, ફ્રેઝલ મોડલ્સ આર ઓલવેઝ ફોલોડ બાય ધ સિમ્પલ ઓર સ્ટેમ ફોર્મ ઓફ ધી વર્બ. હવે જેમ ફ્રેઝલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ પણ પહેલાંની જેમ કેન, કુડ, મે, માઇટની જેમ, એના પછી પણ ક્રિયાપદ આવે એ હંમેશા મૂળ ક્રિયાપદ જ આવશે. અનલાઇક સિંગલ મોડલ, સિંગલ વર્ડ મોડલ્સ, હાવેવર મોસ્ટ ફ્રેઝલ મોડલ્સ કન્ટેન ધ વર્બ્સ બી ઓર હેવ વિચ મસ્ટ બી કોન્જ્યુગેટેડ ટુ આઈડેન્ટિફાઈ ટેન્સ એન્ડ નંબર. આઈ એમ, યુ આર, હી શી ઇટ ઇઝ, આઈ વોઝ, યુ વેર, હી શી ઇટ વોઝ, બરાબર. Exceptions are used to or ought to, which require no change in form, in verb form. Single word modal auxiliaries માં એ જે શબ્દ છે એમને વપરાવાનો છે, પણ અહીંયા થોડોક કાળ પ્રમાણે એમાં બદલાવ કરવો પડે. ટુ બીનું સ્વરૂપ છે કે હેવનું સ્વરૂપ છે, તો હેવ અને ટુ બી એ કરતા પ્રમાણે અને કાળ પ્રમાણે થોડાક બદલવા પડે. તો આઈ એમ, યુ આર, હી શી ઇટ ઇઝ, આઈ વોઝ, જો ભૂતકાળ હોય તો વોઝ, યુ વેર, આના ઉદાહરણો આવશે એટલે થોડુંક વધારે સ્પષ્ટ થશે, પણ અત્યારે કદાચ તમને ધ્યાનમાં નહીં આવે.
તો એક્સેપ્શન્સ આર યુઝડ ટુ. આ યુઝડ ટુ જ્યારે મોડલ ઓક્ઝિલરી તરીકે વાપરીએ ત્યારે આમ જ વાપરવાનું હોય. યુઝડ ભલે ભૂતકાળ દેખાય પણ એ ભૂતકાળ નથી, આ સમજવાનું છે. ઓટ ટુ, આ ઓટ ટુ પણ એમને એમ જ વપરાશે, જેમ છે એમ જ. વિચ રિક્વાયર નો ચેન્જ ઇન વર્ક ફોર્મ, આમના વર્ક ફોર્મમાં કોઈ બદલાવ આવતો નથી. હેડ બેટર ઇઝ નેવર કોન્જ્યુગેટેડ એન્ડ ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ ધ વર્ડ ટુ એઝ ધી અધર ફ્રેઝલ મોડલ્સ ડુ. એના પણ ઉદાહરણો આવે ત્યારે તમને વધારે સારી રીતે સ્પષ્ટ થશે. આ નિયમમાં હું પાછો એકવાર તમને આવી લઈને સમજાવીશ. લાઈક સિંગલ વર્ડ મોડલ્સ, ઇટ ઇઝ ફોલોડ બાય ઇમિડિયેટલી બાય ધી સિમ્પલ ફોર્મ ઓફ ધી વર્બ. એટલે હેડ બેટર એ પણ એક મોડલ ઓક્ઝિલરી છે અને એના પછી પણ મૂળ ક્રિયાપદ સ્ટેમ વર્બ એ ત્યાં જોડવું જોઈએ. આ કેવી રીતે થાય, આના ઉદાહરણો કેવા હોઈ શકે, તો આ એના ઉદાહરણો છે. અહીંયા આ સ્ટેટમેન્ટ છે એનો અર્થ અહીંયા આપ્યો છે, આઈ એમ એબલ ટુ ગો, એટલે બી એબલ ટુ. આ એનું ફ્રેઝલ મોડલ ઓક્ઝિલરી છે, એટલે આઈ એમ એબલ ટુ ગો એનો અર્થ થાય આઈ કેન ગો, હું જઈ શકું છું. આઈ હેવ પરમિશન ટુ ગો. આઈ એમ ગોઈંગ ટુ ગો, એટલે એમ ગોઈંગ ટુ ગો એટલે કયું ક્રિયાપદ, તો બી ગોઈંગ ટુ. તો એ આઈ એમ ગોઈંગ ટુ ગોનો અર્થ થાય આઈ એમ ગોઈંગ ટુ ગો. હવે બેમાં ગો છે, ગોઈંગ ટુ ગો. હવે આ કેવી વિચિત્ર વાત છે કે આઈ એમ ગોઈંગ ટુ ગો પણ એનો અર્થ એવો નથી. આઈ વિલ બી ગોઈંગ આનો અર્થ ફ્યુચરનો છે, ભવિષ્યમાં હું જઈશ. આઈ વિલ બી ગોઈંગ, હું જતો હોઈશ, જઈશ. હવે એમ સપોઝડ ટુ એટલે બી સપોઝડ ટુ. આઈ એમ સપોઝડ ટુ ગો, આઈ એમ સપોઝડ ટુ ગો એટલે શું, તો ઇટ ઇઝ અન્ડરસ્ટુડ એક્સપેક્ટેડ એગ્રીડ અપોન ધેટ આઈ વિલ ગો. એ સમજાઈ શકે એવી બાબત છે, એ અપેક્ષિત છે અને એ બંને વચ્ચે સંમતિ છે કે મારે હવે જવાનું છે. અપોન ધેટ આઈ વિલ ગો, તો આઈ એમ સપોઝ ટુ ગો. એમ આઈ સપોઝ ટુ ગો દેર, ત્યાં મારે જવું જોઈએ, તો કોઈ જવાબ આપશે યસ યુ આર સપોઝ ટુ ગો દેર. તો એ ધારણા છે, એ અન્ડરસ્ટેન્ડિંગ છે બે વચ્ચેની. અન્ડરસ્ટેન્ડિંગ છે, એક્સપેક્ટેશન છે એટલે અપેક્ષા છે એવી, અને એગ્રીડ છે કે હા આપણે જવું જોઈએ, તમારે જવું જોઈએ. તો આઈ એમ સપોઝ ટુ ગો એના અર્થ કંઈક આવા થાય. બી ટુ ગો, બી ટુ એટલે આઈ એમ ટુ ગો, આઈ એમ એક્સપેક્ટેડ ઓબ્લાઇજ ટુ ગો. આવા વાક્યો છે બહુ આપણે ઓછા ઉપયોગમાં લઈએ છીએ જ્યારે સ્ટુડન્ટ હોઈએ ત્યારે, પણ આના ઉપયોગો ખૂબ હોય છે, ખૂબ બધા હોય છે. આની અર્થછાયાઓ ઘણી બધી છે, એટલે આઈ એમ ટુ ગો, આઈ એમ ટુ રાઇટ, આઈ એમ ટુ ઈટ સમથિંગ ટુડે બીકોઝ આઈ એમ નોટ ફીલિંગ વેલ. તો આઈ એમ ટુ ગો ઇટ મીન્સ આઈ એમ એક્સપેક્ટેડ ઓબ્લાઇજ ટુ ગો, આઈ હેવ બીન ઓર્ડર્ડ ટુ ગો. આવો પણ એનો અર્થ થાય આઈ એમ ટુ ગો. તમે બહાર નીકળતા હો અને કોઈ પૂછે ક્યાં જાશ, તો તમારે વિલા મોઢે કદાચ કહેવું પડે કે આઈ એમ ટુ ગો, હવે મારે જવાનું છે, અહીં રોકાઈ શકું એમ નથી, મને અહીંથી કાઢવામાં આવ્યું છે. આઈ હેવ બીન ઓર્ડર્ડ ટુ ગો, તો આવો પણ એક અર્થ આઈ એમ ટુ ગોનો થઈ શકે. આઈ હેવ ટુ ગો, આઈ હેવ ટુ ગો એટલે શું, આઈ એમ ઓબ્લાઇઝડ ટુ ગો, મારે ફરજિયાત જવું જ પડશે, નહીંકર મારા વગર કામ નહીં થાય. આવું જ્યારે ઓબ્લિગેશન હોય, ફરજિયાત પણ હોય, કોઈ સારો કારીગર હોય એના વગર કામ અટકે ત્યારે હી હેઝ ટુ કમ આપણે કહીએ ને, હી હેઝ ટુ કમ અધરવાઇઝ ધીસ વિલ નોટ બી ડન, આ કામ નહીં થઈ શકે. તો આવી પરિસ્થિતિ હોય ત્યારે હેવ ટુ એવો ક્રિયાપદ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ ત્યારે કરવો જોઈએ. આઈ હેવ ગોટ ટુ ગો, આઈ હેવ ગોટ ટુ ગો એવું ઘણી વાર બોલી છે, સાંભળશો તમે. આઈ એમ ઓબ્લાઇઝ ટુ ગો, એક્સ્ટ્રા એમ્ફેસિસ ઓન ધી ઓબ્લિગેશન, આ તાતી જરૂરિયાત છે, જલ્દીથી જવું જોઈએ. આઈ હેવ ટુ, આઈ હેવ ગોટ ટુ ગો. ઓકે, આના પછી હું તમને એક સલાહ આપીશ, આ વાક્યો વાંચી લઈએ પહેલાં. આઈ ઓટ ટુ ગો, મારે જવું જોઈએ, આઈ શુડ જેવું જ છે. આઈ વોટ ટુ ગો, ઇટ ઇઝ રેકમેન્ડેડ એડવાઇઝેબલ ધેટ આઈ ગો. આઈ યુઝડ ટુ ગો, આઈ વેન્ટ ઓન એ રેગ્યુલર બેઝિસ. આ યુઝડ છે ભૂતકાળ છે, અને ભૂતકાળમાં કોઈ આપણને ટેવ પડી હોય એવું જ્યારે કોઈ કામ કર્યું હોય ત્યારે એને દર્શાવવા માટે આઈ વેન્ટ ઓન
રેગ્યુલર બેઝિસ હું સામાન્ય રીતે ત્યાં જતો હતો. હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટ. આઈ હેડ બેટર ગો નો સરસ ઉપયોગ છે. ઇટ ઇઝ એડવાઇઝેબલ ધેટ આઈ ગો. હવે એ સલાહ ભરેલું છે કે આઈ હેડ, હવે હું અહીંથી જઉં, મારા દિવસો પૂરા થયા અહીંના. એટલે કોઈ આપણને કહે નહીં, પણ આપણે સમજી જવું પડે એવી પરિસ્થિતિ હોય ત્યારે આઈ હેડ બેટર ગો. આવી એક પરિસ્થિતિ આપણી સામે હોય ત્યારે આ રીતે આપણે વાક્યનો પ્રયોગ કરી શકાય. નાઉ બિફોર આઈ કન્ક્લુડ માય સેશન, આઈ વુડ લાઈક ટુ એડવાઇઝ યુ ટુ આ બધા વાક્યોને તમે ભલે રી ખુલ્લું આ બધા વાક્યોને તમને મહાવરો ક્યાંથી થાય, કેવી રીતે સાંભળવા મળે, કેવી રીતે ઉપયોગમાં લેવા, તો એના માટે તમારે થોડીક ઇંગ્લિશ મૂવીઝ, અંગ્રેજી ફિલ્મો જુઓ. ઇંગ્લિશ સિરિયલ્સ આવે છે આજકાલ તો બધી ઓટીટી ચેનલ્સ ઉપર, ઘણી બધી સારી ઇંગ્લિશ ચેનલ્સ, ઇવન ઇન્ડિયન ઇંગ્લિશ ચેનલ્સ પણ સારી આવે છે. થોડી સારી ઇંગ્લિશ મૂવીઝ જુઓ, અંગ્રેજીમાં જુઓ, એને હિન્દી વર્ઝનમાં ન જુઓ, હિન્દી ડબિંગમાં ન જુઓ. તો આવા બધા વાક્યોનો ઉપયોગ, અંગ્રેજી ભાષાનો મહાવરો, એનાથી ધીરે ધીરે તમારામાં એ રીતે આવશે. તો આજનું સેશન આપણે અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. સો વિશ યુ એ ગુડ ડે. થેન્ક યુ ઓલ. કેટલી સંખ્યા છે? સંખ્યા છે 8 and 5. વેઇટિંગ માંથી આવીને જતા રહ્યા એવા 3, એમાં આપણને દેખાય નહીં એટલે, ને એક્સ્ટ્રા 4 છે, ને આનું રેકોર્ડ 18 and 5 23. એક તો તમે કહો 23 ને 3 26 જણા, 26 જણા છે.